नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय ई लर्निंग प्रोग्राम ने अंदर मुक्तम बैराज पर आप सर्वे करोड़ बार कॉमर्स विद्यार्थी मित्रों आज ना आ एकाउंट ना वीडियो लेक्चर ने अंदर हार्दिक स्वागत करू छू। आज अपने चेप्टर टू एकाउंट पार्ट टू नो छे, इन अंदर आगर नो वीडियो लेक्चर जोवानो छे, जेनी अंदर आज हूँ तुमने स्वाध्याय ना दाखला करवा जई रह्यो छू। मैं तुमने लास्ट वीडियो लेक्चर नी अंदर दाखला नंबर 15 ना 3 जे दाखलाओ हता जे एकदम ईजीली तमे सोल्व करी शको एम हता, मैं तमने साथे आपेला આજે, અને એના જેવા ઉદાહરણ તો પાછા મેં તમને કરાવ્યા હતા, એટલે મને એવું ફીલ છે કે ભાઈ તમે દરેકે એ ઉદાહરણ મુજબના જે દાખલાઓ છે કેટલા છે। આજે આપણે દાખલા નંબર 16 થી શરૂઆત કરીએ। દાખલા નંબર 16 ની અંદર એની અંદર આપણે જોઈએ सत्यम लिमिटेड तारीख 1/7/2017 ना रोज रुपया 100 नो एक एवा 8% ना 12000 डिबेंचर मूल किमते बाहर मळ्या, जे तारीख 30/6/2023 ना रोज डिबेंचर ने रुपया 115 नी किमते परत करवाना छे। रकम जोईए अने आपणे ख्याल आवी जाय के दाखलामां शुं करवानुं छे, तो आपणे जे चेप्टर शीखाई सार्थक कहेवाय। अदरवाइज रकम जो जो दाखलो न ख्याल आते तो एनो मतलब एवो थई छे के आगळना जेटला पण विडियो लेक्चर आपणे आ चेप्टर ना छे ए बधा रिवाइज करवानी जरूर छे। ओके, जो आनी अंदर एवुं कीधुं छे के 100 रुपया नो एक एवा 8% ना 12000 डिबेंचर मूळ किंमते बहार पड्या। એની મૂળ કિંમત હતી 100 અને આપણને એવું કહ્યું છે કે ડિબેન્ચર દીઠ 115 ની કિંમતે પરત કરવાના છે, તો કે 115 પરત કરવાનો મતલબ શું થયો કે ભાઈ 100 રૂપિયામાં બહાર પડ્યા હતા, પરત કરવાના છે 115 બરાબર 15 રૂપિયા જે છે એ પરતનું પ્રીમિયમ થયું, એટલે કે પરતના પ્રીમિયમ થી બહાર પડ્યા 15 રૂપિયાનું કંપનીને નુકસાન થશે બરાબર। ડિવેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર જે આપણે નોંધીએ છીએ ને એ નોંધાશે। ચલો હવે ની આપણે આમ નોંધ જોઈએ કોની છે આ નોંધ, તો કે સત્યમ લિમિટેડ તારીખ આપી છે 1/7/2017 ના રોજ બહાર પાડેલ છે, કેલ્ક્યુલેટર સાથે રાખી લેજો મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર નથી કર્યું પહેલા જોઈ લેજો। તારીખ 1/7/17 તારીખ 1/7/2017 ના રોજ બહાર પડ્યા, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા, બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 12000 × 100 બાબત જે અહીં આપણે
જરૂર નથી કેમ કે અહીંયા આપણે કઈ બાબત જે આવશે નહીં લખ્યું છે જ કે બહાર પડતી વખતે અને પરત કરતી વખતની જરૂરી આમ નોંધ લખો કૌંસ વાલી છે 52 બાજે વગર એટલે કે બાબત જે લખવાની નથી ઓકે આજ તારીખ 1717 હવે આપણે જોઈએ 100 રૂપિયામાં 12 પડ્યા હતા આપણે નોંધ કરી લીધી 12000 ડિબેન્ચર ગુણ્યા 100 હવે એ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર डिवेंचर अर्जी ने मंजूरी खाते उतार ते यहां आपने जो ये सिद्ध उल्लेख किया कि इसके ते जेते टका ना डिवेंचर खाते जमा तो ये आम नोंद खोटी पड़ से सा माटे खोटी पड़ से तो क्या यहां परत करती वक्ते आपने 115 रुपया चुकवाना छे 15 रुपया परत नो प्रीमियम छे जे कंपनी माटे बने छे नुकसान तो यहां ते करीने जो लखू छु तो अहीं थी आम नोंद पड़े छे खोटी અહીંયા શું આવશે તો કે હવે આ 100 રૂપિયાનો હોય વાટ તો કે 100 રૂપિયાની રકમ હતી એની આપણે નોંધ કરી દઈએ કે 12 લાખ પણ ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર રકમ 15 રૂપિયા ગુણ્યા 12000 ડિબેન્ચર આટલું નુકસાન કંપની ભોગવશે એક લાખ ને 80000 ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર એક લાખ ને 80000 તે અહીંયા કેટલા ટકાના ડિવેન્ચર છે જોઈએ તે 8 ટકાના ડિવેન્ચર ખાતે જમા રકમ 12 લાખ ડિવેન્ચરની મૂળ કિંમત જે છે અરે તે ડિવેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 1 લાખ ને 80000 બાબત જે નોંધવાની નથી આમ પૂરું થઈ ગયું છે બે આમ નોંધની તારીખ સેમ રહેશે હવે જ્યારે પરત કરવાનું નક્કી કરે છે એ તારીખ છે 30/6/2023 રકમ પરત કરવાનું નક્કી કરે છે ત્યારે હવે આ જે બે આમનોંધ ની અંદર બીજા નંબરની આમનોંધમાં આપણે જે જમા કર્યું છે ઉધાર થઈ જશે 8% ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે આ જે રકમ પ્રાપ્ત થશે ડિબેન્ચર હોલ્ડર્સને પ્રાપ્ત થશે એટલે એનું ખાતું અત્યારે આપણે કરીશું જમા એ લઈ જશે ત્યારે આપણે એનું ખાતું ઉધાર કરીશું અત્યારે ડિબેન્ચર હોલ્ડર્સના ખાતે આ રકમને જમા કરવાની છે તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 1,80,000 તારીખ 30/6/2023 ને રકમ પ્રાપ્ત થઈ છે તો હવે ની શું નોંધ કરીશું કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તો
समय चुकवी पड़से तो आज परत करता समय चुकवु परत नु प्रीमियम तो अपने नोध करे आपने क्लियर बहार पड़े तरह नुकसान भोगवे तो परत ना प्रीमियम के परत नो प्रीमियम 15 रूपया नुकसान कंपनी भोगवे तो शुं नोंध थशे डिबेंचर अरजी ने मंजूरी खाते उधार 12 लाख डिबेंचर बाहर पड़ता है नुकसान खाते उधार 1,80,000 15 रुपया गुणिया 12,000 8% ना डिबेंचर खाते जमा 12 लाख ने ते डिबेंचर परत प्रीमियम खाते जमा 1,80,000 आज रकम रही એમાં અહીંયા જે બે જમા થઈ છે બાબતો બે વિગત એ બે વિગત ઉધાર કરીએ તો કે 8% ના ડિબેન્ચર ખાતે ઉધાર એટલે કે બંને ખાતા અહીંયા ઉધાર થઈ જશે 8% ના ડિબેન્ચર ખાતે ઉધાર 12 લાખ હતે ડિબેન્ચર પર પ્રીમિયમ ખાતે ઉધાર 1,80,000 તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 13,80,000 બેનો સરવાળો અને એ રકમ જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સ ને પ્રાપ્ત થાય ત્યારે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 13,80,000 મિત્રો અહીંયા આપણે નેક્સ્ટ ડાકો જોઈએ હવે એના પછીનો પોઈન્ટ અહીંયા હું આ દૂર કરું છું દાખલા નંબર 16 પછી દાખલા નંબર 17 જોઈએ આપણે શિવમ લિમિટેડ તારીખ 1/4/2017 ના રોજ રૂપિયા 250 નો એક એવા 7.5% ના 8,000 ડિબેન્ચર 5% ના વટાવે બહાર પાડ્યા 5% નો વટાવો અહીંયાથી તરત જ પેલા તો છે ને વિદ્યાર્થી મિત્રો શું થાય ખબર છે 5% એટલે 5 રૂપિયા તો ખોટું મૂળ કિંમત છે 250 રૂપિયા એના 5% કાઢવાના છે મિત્રો બરાબર આગળ જોઈએ સૌપ્રથમ કોની છે તો કે શિવમ લિમિટેડ ની આમ નોંધ આપણે જોઈએ ક્યારે બહાર પડે છે 1/4/2017 તારીખ 1/4/2017 અહીંયા જે રીતે બહાર પડે છે એ પણ નોંધો છે એટલા માટે થઈ અને હવે મારે આ બધી સાઇટની જે રકમ અને વિગતો જલ્દીથી જરૂર કરવી પડશે સમજવા માટે તો મિત્રો આ તમે નોંધી લેશો
250 એની મૂળ કિંમત છે। હવે અહીંયા એ 12 પડે છે 5% ના વટાવે। અચ્છા 250 ગુણ્યા 5% 12.5 25 રૂપિયા परत नो प्रीमियम आ प्रत्येक डिवेंचर की कीमत छे आना गुणी आवे जे जे डिवेंचर इकट्ठा जवाना आगळ कंपनी ना चोपड़े जरूरी आम नो प्रसार करो कोई बात नहीं। पहला तो आपणे જોઈએ કે 250 માંથી 12.5 જાય એટલે અત્યારે કંપની પાસે કેટલા આવશે તો કે 250 -12.5 कंपनी पासे 237.5 रुपया प्रत्येक डिवेंचर दी ठावे। आ प्रत्येक डिवेंचर में कितना डिवेंचर बाहर पड़ा छे तो डिवेंचर बाहर पड़ा छे 8000 तो गुणिया 8000 17 માં દાખલા ની અંદર એટલે રકમ આવશે 19 લાખ। પેલા કંપની પાસે આવતી રકમ છે 19 લાખ। બેંક ખાતે ઉધાર अर्जी अने मंजूरी खाते जमा 19 लाख बाबत जे नंबर पाणी बाबत जे वगैरह स्पष्ट कर्यु छे बैंक खाते उधार डिबेंचर अर्जी अने मंजूरी खाते जमा 19 लाख। બીજી આપમાં એ જ તારીખ 1/4/2017 ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 19 લાખ ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 19 લાખ। બીજું અહીંયા ડિવેન્ચર બહાર પડ્યા છે ત્યારે આપણે વટાવની રકમ પણ નોંધવાની છે વટાવની રકમ પણ આપણે નોંધીશું 12.5 રૂપિયા વટાવ છે 5 × 8000 એક લાખ ડિવેન્ચર વટાવ માટે ઉધાર 1 લાખ ત્યાર ડિવેન્ચર બહાર પડતા કંપની ને નુકસાન જશે કેટલાનું પરતનું પ્રીમિયમ છે 25 રૂપિયા બરાબર 10% પ્રીમિયમ થયું તો મૂળ કિંમત 250 એના 10% થાય 25 ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન 25 × 8000 2 લાખ ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 2 લાખ ડિબેન્ચર ની ટકાવારી જોઈ લઈએ 1 મિનિટ તે 7.5% ના ડિબેન્ચર ખાતે જમા 7.5% ના ડિબેન્ચર ખાતે જમા રકમ કેટલી આવશે એની મૂળ કિંમત કેટલી છે 250 અથવા તો એમ નો સમજો તો વટાવો અને પ્રાપ્ત થયેલી રકમ બેનો સરવાળો બરાબર છે તો કે ડિબેન્ચર અરજી મંજૂરીના 19 લાખ અને 1 લાખ રૂપિયા વટાવ ટોટલ રકમ મૂળ કિંમત 20 લાખ થઈ જાય છે એટલે 20 લાખ એટલે આપણે ડિબેન્ચર અરજી મંજૂરીનું ખાતું બંધ કરવા માટે ડિબેન્ચર ખાતે લઈ જવાની રકમ છે 20 લાખ થાય અહીં યાદ આપવા પડશે
ત્યારબાદ તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા डिबेंचर फरक प्रीमियम खाते जमा दिया बियामन थे नहीं पूरी और आपने तारीख परत करवाने का ये पीछे तो के परत करवाने तारीख आपने ये पीछे 5/31/2022 31/3/2022 आनी नोट करिए 7.5% डिबेंचर खाते उड़ा डिबेंचर परत प्रीमियम खाते उड़ा ते डिबेंचर होल्डर्स खाते जमा रकम 20 लाख 22 लाख टोटल $31,000 आज रकम अपने परत करवानी है ये परत करिए लेके कंपनी परत करे छे डिबेंचर होल्डर्स खाते होता बैंक खाते जमा 22 लाख बनने सर्वाल बनने खाता ये डिबेंचर होल्डर्स ने प्राप्त થઈ જશે નોંધી લ્યો વ્યવસ્થિત અક્ષરે લખી લો ફરીથી સમજાવી દઉં કઈ રીતે હતું હોય શિવમ લિમિટેડે જે ડિબેન્ચર બહાર પડ્યા છે એ ડિબેન્ચર અહીંયા એની મૂળ કિંમત હતી 250 રૂપિયા એ 5% વટાવે બહાર પડ્યા હતા 250ના 5% થાય 12.5 રૂપિયા 12.5 રૂપિયા બાદ કરીએ એટલે મળતી રકમ જે કંપનીને છે એ 37,237.5 પ્રાપ્ત થાય આપણે લખ્યું બેંક ખાતે ઉતારે ડિબેન્ચર અરજીની મંજૂરી ખાતે જમા 237.5 ગુણ્યા ડિબેન્ચરની સંખ્યા ત્યારબાદ એની હવે બીજી આમદન શું થઈ જશે 1/4/2017 ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે ઉધાર 19 લાખ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 1 લાખ ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 2 લાખ સેના માટે તો કે એને કહ્યું હતું કે પરત કરતી વખતે અહીંયા 25 રૂપિયા પ્રીમિયમથી પરત કરવાના છે એટલે કે 10%ના પ્રીમિયમથી પરત કરવાના છે એવું કહ્યું તો 10% તો ભાઈ 250ના 10% થઈ જશે 25 રૂપિયા આ 25 રૂપિયાથી પરત કરવાના છે તો આપણે લખીએ કે 25 રૂપિયા ગુણ્યા ડિબેન્ચરની સંખ્યા 2,08,000 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા તો અહીંયા 2 લાખ થઈ જશે એ ડિબેન્ચર વટાવની રકમ કઈ રીતે આવી તો કે 12.5 × 8,000 એ પણ રકમ એ જ તે 1 લાખ આવશે અહીંયા છે 7.5% ડિબેન્ચર ખાતે જમા કઈ રકમ આવશે તો કે અરજી અને મંજૂરીના 19 લાખ વટાવના 1 લાખ ટોટલ થઈ જશે 20 લાખ અને તે ડિબેન્ચર પર પ્રીમિયમ ખાતે જમા 2 લાખ 20 ને 2 22 આ બંને રકમ ફરીથી ઉધાર થશે 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર 20 લાખ ડિબેન્ચર પર પ્રીમિયમ ખાતે ઉધાર 2 લાખ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 22 લાખ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 22 લાખ તે બેંક ખાતે જમા 22 લાખ ચલો મિત્રો આઈ હોપ કે તમારે આ દાખલો સમજાઈ ગયો છે એના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર 18 5% સુંદરમ લિમિટેડ તારીખ 1/7/2017 ના રોજ રૂપિયા 301.8% 14,000 ડિબેન્ચર 5% પ્રીમિયમ થી બહાર પડ્યા જે તારીખ 30/6/2023 ના રોજ 330 ની કિંમતે પરત કરી આપી કંપનીના ચોપડે જરૂરી આમદન લખો બાબત છે વગર હવે આ દાખલો જોઈએ તો આપણે ખ્યાલ આવી જાય કે આની અંદર આપણને ડિબેન્ચર પરતથી પરતના પ્રીમિયમ થી પરત કરવાના એમ કહ્યું છે અને પ્રીમિયમ થી બહાર પડ્યા એમ પણ કહ્યું છે એટલે કે અહીંયા
જમીનગીરી પ્રીમિયમ અનામત કેટલા ટકા કહ્યું છે તો કે 300 નો કેવા 14,008% ના 14,000 ડિબેન્ચર 5% ના પ્રીમિયમ થી બહાર પડ્યા 5% નો પ્રીમિયમ 300 ના 5% થઈ જશે 15 રૂપિયા 300 × 5 = 15 ત્યારબાદ એટલે કે 300 × 5% એવું જો 300 × 5 બોલો તેનો મતલબ થાય છે 1500 પણ 300 × 5% એટલે થઈ જશે 15 રૂપિયા ત્યારબાદ એવું કહ્યું છે કે ડિબેન્ચરના નાણા 10% પ્રીમિયમ થી પરત કરવાના છે પરત પ્રીમિયમ 10% પ્રીમિયમ થી ઓ કેટલો વધારે પહોંચે 18 ને નહીં અહીંયા 330 ની કિંમતે પરત કરવાના છે હા મને થયું હતું મારી રીડિંગમાં ભૂલ થઈ ગઈ રકમ ઉપર જોઈ ગઈ 18મા દાખલાની અંદર એવું કહ્યું છે કે 300 ની કિંમતના ડિબેન્ચર 330 ની કિંમતે પરત કરવાના છે 330 એટલે પરત નું પ્રીમિયમ બરાબર 30 રૂપિયા 330 માંથી 300 બાદ કરો તો વધશે કેટલા 30 રૂપિયા તો એ 30 રૂપિયા છે પરતનો પ્રીમિયમ થયો કંપનીના ચોપડે જરૂરી આમદન લખો બાબત જે વગર ચલો હું અહીંયા પહેલા નોંધી લઉં છું કેટલા ડિબેન્ચર છે મારે વારે ઘડી ટેક્સ બુક વાંચવીની ડિબેન્ચર ની સંખ્યા બરાબર અહીંયા એપી છે આપણને 14,000 કેટલા ટકાના ડિબેન્ચર છે તો કે 8% ડિબેન્ચર ઓકે તારીખ કઈ છે બહાર પડ્યા તારીખ બે આમનોન પહેલી બે આમનોન તો છે બહાર પડી 1/7/17 પરત કરવાની તારીખ પરત કરવાની તારીખ છે 30/6/2023 પેલો મૂળ કિંમતે બહાર પડ્યા છે ના તો કે બહાર કેવી રીતે પડ્યા છે પ્રીમિયમ થી બહાર પડ્યા છે તો આ બે રકમ આવશે 317 કઈ તારીખ 1/7/2017
बैंक खाते उधार ते डिबेंचर अरजी अने मंजूरी खाते जमा बैंक खाते उधार ते डिबेंचर अरजी मंजूरी खाते जमा कितना रुपया आवशे 315 गुणिया 14000 44,10,000 बैंक खाते उधार ते डिबेंचर अरजी ने मंजूरी खाते जमा तारीख 1/7/17 डिबेंचर अरजी ने मंजूरी खाते उधार डिबेंचर अरजी ने मंजूरी खाते उधार 44,10,000 અહીંયા डिबेंचर परत करती वक्त परत नो प्रीमियम पर 30 रुपया तो आपने आज 30 रुपया से एनी पर आपने मांग करनी पड़ से तो डिबेंचर बाहर पड़ता थे नुकसान खाते उधार डिबेंचर बाहर पड़ता थे नुकसान खाते उधार 30 रुपया गुणिया 14000 420,000 તે એટલા ટકાના ડિબેન્ચર છે તો કે 8% તે 8% ડિબેન્ચર ખાતે છે માં ડિબેન્ચર ની મૂળ કિંમત કેટલા રૂપિયા ની મૂળ કિંમત 300 × 14,000 ડિબેન્ચર 42,00,000 એની મૂળ કિંમત છે એટલા જેના જમા થશે બીજો ક્વેશ્ચન કે સાહેબ અહીંયા અરજી મંજૂરી 44,27 શું તો બેટા એની અંદર તમારે બે રકમ સમાય લેતી મૂળ કિંમત અને જામીનગીરી પ્રીમિયમ હવે બાકીના 15 ને આપણે પાછા જમા લઈ લઈશું તો તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા રકમ 15 રૂપિયા આમ તો 2-10 આવે પણ આપણે જોઈ લઈએ 15 રૂપિયા ગુણ્યા 14,000 ડિબેન્ચર 2,10,000 તે અહીંયા હજી એક પોઈન્ટ તેમાં આવશે શું તો કે પરત કરતી વખતે આપણે 30 રૂપિયા પ્રીમિયમ આપવાનું છે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા થશે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે જમા 30 રૂપિયા × 14,000 રકમ આવશે 4,20,000 જે આપણે ઉપર આવી હતી પણ તેમ છતાં ફરીથી વર્કિંગ નોટમાં તમને ખ્યાલ દે ગણતરીમાં ખ્યાલ લેતા માટે કરી અહીંયા બે આમનોન થઈ આ બે આમનોન છે એ સેમ તારીખ થાય હવેની વાત આવે છે નેક્સ્ટની શું તો કે અહીંયા પરત ક્યારે કરવાના છે 30/6/2023 ને 23 ના રોજ પરત કરવાના છે તો ચલો લખીએ તારીખ 30/6/23 આ 30/6/23 ના રોજ પરત કરવાના છે તો ડિબેન્ચર ખાતે ઉધાર 8% ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા આવશે 42,00,000 डिबेंचर परतना प्रीमियम खाते उधार 4,20,000 डिबेंचर होल्डर्स खाते जमा रकम आवशे 46,20,000 डिबेंचर होल्डर्स खाते जमा 46,20,000 आज तारीख 30/6/23
એ રકમ છે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા કર્યું તે ઉધાર ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા રકમ 46,20,000 બરાબર મિત્રો અહીંયા ચાર આમ નોંધ થઈ પહેલી બે આમ નોંધ અને બીજી બે આમ નોંધ તારીખ સેમ રહેશે હવે ફરીથી એક વખત રિપીટ કરી દઉં મૂળ કિંમતે બહાર પાડવાની જગ્યાએ આ ડિબેન્ચર બહાર પડ્યા હતા પ્રીમિયમથી અને પરત પણ કરવાના હતા પ્રીમિયમથી પરત અને પરતનું પ્રીમિયમ અને બહાર પાડતી વખતેનું પ્રીમિયમ બે વખતે પ્રીમિયમ હતું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું વિચારે કે સાહેબ આ તો નુકસાન આપણે ભાઈ 315 રૂપિયા તો આપણે મળ્યા હતા કે સાહેબ આ તો 30 રૂપિયા તો 15 રૂપિયા નુકસાન ગયું ને એવું નથી વિચારવાનું તમારે એવું કોઈ જ થિંકિંગ કરવાનું નથી તમારે જે રીતે રકમ આપી એ જ રીતે એની આમદ બનાવવાની એમાં નુકસાન આપણે આપણી જાતે નક્કી નથી કરવાનું નુકસાન અને પ્રીમિયમ બંને છે મૂળ કિંમત ઉપર ધ્યાનમાં લેવાના મૂળ કિંમત છે 300 પ્રીમિયમ કેટલું હતું 15 તો 315 આવ્યા 15 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ બનાવત નોંધી લીધું પરત કરતી વખતે 30 રૂપિયા પરતનું પ્રીમિયમ છે તેને 30 રૂપિયા લેખે જ કાઉન્ટ કરવાનું છે કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 30 રૂપિયા ગુણ્યા 14,000 ત્યાં એવું થિંકિંગ નથી કરવાનું કે ભાઈ અહીંયા માઇનસ કરી હું 15 રૂપિયા નુકસાન દર્શાવું ના એવું ક્યાંય ટેક્સબુકમાં આપેલ નથી અને એવું તમારે પણ પોતાની જાતે આવું ઇન્વેન્શન કરવાનું નથી બરાબર એટલે જે રીતે મેં આમનો લઈ ગઈ છે અને પર્ટિક્યુલર ધ્યાનમાં આપજો અને આ જે દાખલાઓ છે ગણાવ્યા ત્રણે ત્રણ દાખલાઓ હોમવર્કની અંદર 2-3 વખત ગણવા જ્યાં સુધી તમને એના પર ફાવટ ના આવી જાય પર્ટિક્યુલર ત્યાં સુધી દાખલાની પ્રેક્ટિસ કરવી જય સ્વામિનારાયણ મિત્રો